નમસ્કાર, હું બીજલ પંડ્યા, આપનું સ્વાગત કરું છું સિટી ન્યૂઝમાં, અને હવે એક નજર અત્યાર સુધીની મહત્વની ગતિવિધિઓ પર. સરતપુરમની રઢિયાળી રાત્રિએ હિંમતનગરમાં વિવિધ સ્થળોએ સંગીતના સથવારે હિલોડે ચડેલું યુવાન. મોડાસાની માતા ગણાતી એવી માઝુમ નદીની ગંદકીથી પ્રજામાં રોષ. હિંમતનગરના બગીચા વિસ્તારમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિરની સામે જ બદબુ મારતી ગંદકીનો ઢગ. હિંમતનગર નગરપાલિકાના સભાખંડમાં મળેલી સામાન્ય સભા. રોજની માથાકૂટ છે. ઓ જસુ, જો તો ખરી, આ સાફ દેખાતું નથી. બાપા, હું જોઉં છું. જસુબેન, લાગે છે આપણું ટીવી ખખડી ગયું. ચાલ બેસી જા. જસુબેન, કેબલ વાળાને ફોન કરું? હા હા, ફોન લગાડ. લગાડવાના ક્યાં, એક્ચ્યુઅલી છે પણ લગાડી. હા છે. કોઈએ કાઈ કરવાની જરૂર નથી. હવે જે પણ કરવાનું છે તે આ સેટ ટોપ બોક્સ કરશે. વિનોદ દેશવાલા ડિજિટલ કેબલ ટીવી બોક્સ. આપકા અપના કેબલ અબ બન ગયા ડિજિટલ. ઉતરી આવી ગયો. અરે વાહ, જય શ્રી રામ. કમાલ કરી દીધી જસુતે. આ ધન્યવાદ. કમાલ મારી નથી, કમાલ આ GTPL સેટ ટોપ બોક્સ ની છે, જેમાં DVD ક્વોલિટી પિક્ચર, સ્ટીરિયોફોનિક સાઉન્ડ, ઇલેક્ટ્રોનિક પ્રોગ્રામ ગાઈડ, પેરેન્ટલ કંટ્રોલ, 10 વિડિયો ગેમ્સ, 150 પ્લસ ચેનલ્સ. એટલે પરિવાર ભલે ગમે તેટલો મોટો હોય, બધાની રાખે સાથે GTPL સેટ ટોપ બોક્સ. અધિક જાણકારી કે લિયે આપકે કેબલ ઓપરેટર સે સંપર્ક કરે યા કોલ કરે ટોલ ફ્રી 1800-233-0233 પર. ये तो गया जब से कंप्यूटर आ गया. ये भी गई जब से CD आ गई. ये भी गया जब से मोबाइल आ गया. अब किसका पत्ता कटेगा? સિટી ન્યૂઝ સત્યની સાથે. હવે જોઈએ સમાચાર વિગતવાર. અમૃત વર્ષને પામવાનો સુવર્ણ અવસર એટલે શરદ પૂર્ણિમા. આ શરદ પૂર્ણિમાની ઉજવણી હિંમતનગરના નગરજનોએ ખૂબ જ ઉત્સાહભેર કરી હતી. ગ્રીષ્મ ઋતુની વિદાય અને શરદ ઋતુનો પ્રારંભ થતો હોય વાતાવરણમાં શીતળતા વ્યાપી જાય છે, જે ઔષધિનું કામ કરે છે. એવી આ શરદ પૂર્ણિમાની હિંમતનગરના વિવિધ સ્થળોએ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. હિંમતનગરની વિવિધ સોસાયટીના રહીશોએ 16 કળાએ ખીલેલા ચંદ્રની ચાંદીમાં રહીશોમાં સંગઠનની ભાવના વધુ ખીલી બળવતર બને તે માટે સામૂહિક રીતે વિવિધ પ્રકારે ઉજવણી કરી હતી. બેરના રોડ પર આવેલા સાકાર બંગલોઝમાં પ્રમુખ કનુભાઈ રાવલ ઉર્ફે કર્નલ દ્વારા ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કિરણભાઈ તથા અન્ય રહીશોનો સુંદર સાથ સાંપડ્યો હતો. સાઉન્ડ સિસ્ટમના સથવારે ગરબા ગાઈ તથા સંગીત ખુરશીની રમત આબાલ વૃદ્ધ સૌએ રમી આનંદ પ્રાપ્ત કર્યો હતો. બાદ અલ્પાહાર તથા દૂધ પૌવાની જયફત ઉડાવી હતી, જ્યારે ભાગ્યોદય સોસાયટીના રહીશોએ સામૂહિક દૂધ પૌવાની મજા માણી હતી. ઉમિયાનગરમાં પણ રહીશોએ રાસ ગરબા તથા અલ્પાહારનું આયોજન કરી સરદ ઉત્સવની ઉજવણી કરી હતી. આજ રોડ પર આવેલી રાધિકા સોસાયટીમાં પણ રહીશો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. શરદ ઋતુના પૂર્ણ ચંદ્રની ચાંદનીમાં મનને શાંત, પ્રફુલ્લિત તેમજ આનંદમય બનાવવાની શક્તિ રહેલી છે, અને તેથી જ હિંમતનગરના ઝાલાવાડી દરજી યુવા ગ્રુપ દ્વારા ખાડિયા વિસ્તારમાં આવેલી જૈનવાડીમાં પહેલીવાર શરદ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો સમૂહ આરતીથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. બાદ ડીજે સાઉન્ડના સથવારે યુવાધન ગરબામાં ઝૂમી ઉઠ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના નાના મોટા સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. યુવાનો દ્વારા અલ્પાહાર તથા દૂધ પૌવાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ચંદ્રમાને સન્માન આપવાના હેતુથી ચંદ્ર તેમજ ઠાકોરજીને દૂધ પૌવા ધરાવવામાં આવે છે. શરદ ઋતુનો ચંદ્ર પોતાના શીતળ કિરણો ધરતી પર પાથરે છે, તેથી આકાશમાંથી અનરાધાર અમૃત વરસતું લાગે છે. આવી અમૃત વર્ષાની વચ્ચે દરજી યુવા ગ્રુપ ડીજે સંગીતના તાલે નાચી ઉઠ્યું હતું. આમ યુવા ગ્રુપનો આ પ્રથમ પ્રયત્ન સફળતાને વળ્યો હતો. હિંમતનગરના પ્રતિનિધિ બિંદેશ માંડલિયા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર. તારીખ 30 ઓક્ટોબર ઈસવીસન 1883ના દિવસે સુધારાવાદી મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતીની ઝેર આપી હત્યા કરાઈ હતી. હિન્દુ સમાજમાં સુધારા લાવવા તેમને આર્ય સમાજની તારીખ 7 એપ્રિલ ઈસવીસન 1875ના રોજ સ્થાપના કરી હતી અને 10 સિદ્ધાંતો પ્રસ્થાપિત કર્યા હતા. દયાનંદ સ્વામીએ મૂર્તિપૂજા, જન્મજાત જાતિ અને વેદના અભ્યાસમાંથી મહિલાઓની બાદબાકી જેવી પરંપરાની વિરુદ્ધમાં આજીવન પ્રચાર કર્યો હતો. તેઓ વેદના હિમાયતી હતા. ગુજરાતના ટંકારામાં તારીખ 12 ફેબ્રુઆરી ઈસવીસન 1856ના દિવસે જન્મેલા દયાનંદ સ્વામી કહેતા હતા કે ચાર વેદ જ્ઞાન, ધાર્મિક, સત્ય, ઈશ્વરના શબ્દો છે. હવે જોઈએ ક્રાઇમ સમાચાર. વીરપુરના રહેવાસી નીતિનકુમાર રેટિયાની મોટરસાયકલ નંબર GG9AM9556ની કિંમત ₹14,000ની કોઈ અજાણે ચોર ઈસમ ચોરી કરી લઈ ગયાના બનાવની નોંધ શામળાજી પોલીસ સ્ટેશને થઈ હતી. મોડાસાના ઇન્દિરાનગર કસ્બામાં રહેતા બશીરભાઈ ખલીફા તેજ ગામના રહેવાસી બાબુભાઈ ખલીફાના ઘરે વાસી ઈદની કુરબાનીનો જલસો હતો, ત્યારે બશીરભાઈ ત્યાંથી પસાર થતા હતા. તે વખતે બાબુભાઈ ખલીફા અને ઇસ્માઇલભાઈ ખલીફાએ અપશબ્દો બોલી. બશીરભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતા બાબુભાઈ ઉશ્કેરાઈ જતા લાકડી તથા પાઇપ લઈ જાહીરભાઈને માથાના ભાગે મારતા તેમજ ગરદાપાટોનો માર મારી શરીરે વધતા ઓછા પ્રમાણમાં ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપ્યાના બનાવની નોંધ મોડાસા પોલીસ સ્ટેશને થઈ હતી. કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાના કબજાની સ્વિફ્ટ કાર નંબર GG9AG9682ને પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લાવી સાયકલ સવાર અમરાજી માનાજી પગીને ટક્કર મારી એક્સિડન્ટ કરી કાર મૂકી નાસી ગયાના બનાવની નોંધ રમેશભાઈ પગીએ માલપુર પોલીસ સ્ટેશને કરાવી હતી. ધર્મ તોડવાનું નહીં, જોડવાનું કામ કરનારો હોવો જોઈએ. ધર્મ દ્રષ્ટિને સંકુચિત નહીં, વિશાળ બનાવનારો હોવો જોઈએ. જ્યાં સંકુચિત દ્રષ્ટિ છે, સ્વાર્થ છે, ત્યાં સંઘર્ષ છે. અલગ અલગ વિચારને કારણે ઝઘડો ઊભો થાય છે. હું કહું તે જ સાચું એવો આગ્રહ હોય તો અવશ્ય ઝઘડો થાય છે અને સંકુચિત દ્રષ્ટિ પેદા થાય છે. ધર્મ વિશાળતા આપનારો હોવો જોઈએ, સંકુચિતતામાં બાંધનારો નહીં. કોઈ કવિએ સરસ કહ્યું છે કે કોઈને નાત ખટકે છે, કોઈને જાત ખટકે છે. અમને તો સંકુચિત દ્રષ્ટિના ઉત્પાદ ખટકે છે. નથી એ ધર્મનું ટીલું, કલંકો છે મનુષ્યના. વિરાટોના લલાટે અલ્પતાની ભાત ખટકે છે. હિંમતનગર નગરપાલિકાની તારીખ 29-10-2012ના રોજ એજન્ડા મુજબના કામો સારું નગરપાલિકાના સભાખંડમાં સામાન્ય સભા મળી હતી. હિંમતનગર નગરપાલિકાના સભાખંડમાં નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન ગાંધીની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં
ઉપપ્રમુખ શંકરભાઈ કહાર, વિરોધ પક્ષના નેતા ઈશાક શેખ, ચીફ ઓફિસર નવનીત પટેલ તથા અન્ય કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ગત મીટિંગની કાર્યવાહીને બહાલી આપી કાર્યનોંધ પર લીધેલ પગલાંની જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત નગરપાલિકાની વિવિધ સમિતિઓની કાર્યનોંધ પણ મંચાણે લેવામાં આવી હતી. બાંધકામ વિભાગના ટેન્ડરો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જોકે આચારસંહિતાનો ભંગ ના થાય તે માટે નવા કામની રૂપરેખા મંજૂર કરવામાં આવી નહોતી, પરંતુ સરકારશ્રીના નીતિ નિયમો પ્રમાણે આ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. આ સભામાં વિરોધ પક્ષના નેતા ઈશાક શેખ દ્વારા આચારસંહિતા અગાઉ મંજૂર થયેલા કામો વેરી તકે પૂર્ણ કરવા રજૂઆત કરવામાં આવી હતી. હિંમતનગરના પ્રતિનિધિ સુરેશ થોરી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર. સિટી ન્યૂઝમાં સમાચારો હજુ પણ છે, પરંતુ અત્યારે સમય છે એક નાનકડા વિરામનો. સિટી ન્યૂઝ સત્યની સાથે. મુજે પહેચાના, મેં અક્ષરા, સ્ટાર પ્લસ કે શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સે. આપ મુજે ઓર ભી ક્લેરિટી કે સાથ દેખ સકતે હૈ સિર્ફ GTPL डिजिटल पर. तो आज ही अपने केबल ऑपरेटर से संपर्क करें. अधिक जानकारी के लिए आपके केबल ऑपरेटर से संपर्क करें या कॉल करें टोल फ्री 1800-233-0233 पर. फूलों के कारोबार को बढ़ावा. डीवीडी क्वालिटी पिक्चर देखा, मेहता जी ने होम थिएटर भी ले लिया. रामलिंगन स्टीरियोफोनिक साउंड मुरुगन भाई साहब ने भी लगा लिया. डिजिटल एंटरटेनमेंट सारे पड़ोसियों ने ले लिया क्या? उफ़ पापा, सब लोगों ने GTPL बॉक्स लिया है, इसमें सब चैनल ऐसे ही आ जाते हैं. GTPL केबल टीवी बॉक्स ना. GTPL केबल टीवी बॉक्स यानी बाकी सर्विसेज से एक कदम आगे. रीजनल स्पोर्ट्स मूवीज या कोई भी चैनल हो, वाकई में नो एक्स्ट्रा चार्जेस और इसकी दमदार टेक्नोलॉजी के जरिए आपको मिल रहा है डीवीडी क्वालिटी पिक्चर, स्टीरियोफोनिक साउंड, 150 प्लस चैनल्स, 10 वीडियो गेम्स, 10 रेडियो चैनल्स, इलेक्ट्रॉनिक प्रोग्राम गाइड और पेरेंटल कंट्रोल जैसे फीचर्स. यूं लग जाता है और केबल का बिल भी नहीं बढ़ाता है. GTPL केबल वही टेक्नोलॉजी नई. सिटी न्यूज सत्यनी साथे. सिटी न्यूज में विराम बाद आपनु स्वागत छे. સાબરકાંઠા જિલ્લાના મોડાસા શહેરની મુખ્ય નદી એવી કે જે માજુમ નદી, જેમાં ગટરોનું પાણી છોડવામાં આવતું હોય તો આ નદીની હાલત એટલી દયનીય છે કે પવિત્ર માતા સમાન નદી આજે ગંદકી તથા રોગચાળાની દેન બની ગઈ છે. સાબરકાંઠા જિલ્લાના મોડાસા શહેરની માજુમ જળાશયની માજુમ નદી સમગ્ર મોડાસા શહેરની માતા ગણાય છે. જ્યારે સિટી ન્યૂઝની ટીમે આ નદીના હાલ જોયા ત્યારે ખ્યાલ આવ્યો કે મોડાસાની ગટરોનું ગંદુ પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, ત્યારે આ નદીની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે જ્યાં ત્યાં મોટા જાડી ઝાંખરા ઉગી ગયા છે. તો ગટરોના દૂષિત પાણીથી નદીની હાલત જોતા નદીની પવિત્રતા પર પણ વિવિધ પ્રશ્નો ઉદ્ભવી શકે. શું માતાનું સ્થાન ધરાવતી નદીની આ હાલત, શું પાલિકાના અધિકારીઓ વાકેફ નહીં હોય? આ નદી નહીં પરંતુ ગટર હોય તેવું લાગે છે, જાણે કે કોઈ ગંદા પાણીની કેનાલ જતી હોય તેવું જણાઈ રહ્યું છે. એક સામાજિક કાર્યકરના જણાવ્યા અનુસાર માજુમ નદીમાં શહેરની ગટરોનું પાણી તથા કચરો ઠાલવવામાં આવે છે, જેથી પ્રદૂષણના કારણે પર્યાવરણનું સંતુલન જોખમાઈ રહ્યું છે, જેના કારણે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોને પણ તંત્ર આમંત્રણ આપતું હોય તેવું લાગી રહ્યું છે. દેવો પણ માતાના કુખે જન્મ લેવા માટે તરસે છે, ત્યારે માતાની આ હાલતથી પ્રજામાં રોષની લાગણી જોવા મળી રહી છે. મોડાસાના અગ્રણી વકીલના જણાવ્યા અનુસાર મોડાસામાંથી માજુમ નદી વહે છે અને વહીવટદારોની પર્યાવરણ પ્રત્યેની બેદરકારીથી સમગ્ર મોડાસા શહેરની ગંદકી તથા ગટરોનું પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તેના કારણે
મોડાસામાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા કેસોનું પ્રમાણ વધી રહ્યું છે. શું નદીની પવિત્રતા અંગેનો ખ્યાલ વહીવટદારોને નથી? મોડાસામાં આવી જ ગંદકીના કારણે 2 વર્ષ અગાઉ રોગચાળો ફાટી નીકળ્યો હતો, જેમાં અનેક વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો. તે વખતે થોડી સભાનતા કેળવવામાં આવી હોત તો આ સ્થિતિ પેદા થઈ ન હોત. ત્યારે જાગૃત નાગરિકોએ નાયબ કલેક્ટરની કોર્ટમાં 133 મુજબ કાર્યવાહી કરેલી. હવે જો આ ગટરોનું પાણી નદીમાં અટકાવવામાં નહીં આવે તો શહેરના જાગૃત નાગરિક તરીકે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે જોવાનું એ રહે છે કે મોડાસા નગરપાલિકાના વહીવટદારો તેમની ઊંડી ઊંઘમાંથી ઉઠીને માજુમ નદીની હાલત તંત્રના આંખે દેખાશે કે નહીં, તેમજ તંત્ર આ અહેવાલ દેખ્યા બાદ જાગતું થશે કે નહીં તે જોવાનું રહે છે. મોડાસાના પ્રતિનિધિ ભરત કડિયા સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાની 7 વિધાનસભા બેઠકોની ચૂંટણી માટે કુલ 102 મતદાન મથકોનું આયોજન કરવામાં આવેલ છે. જિલ્લામાં સૌથી વધુ મતદાન મથકો 353 ભિલોડા મતદાન વિસ્તારમાં આવેલા છે, જ્યાં મતદારોની સંખ્યા સૌથી વધુ 2,38,393 છે, જ્યારે સૌથી ઓછા મતદાન મથકો 274 પ્રાંતિજ મત વિસ્તારમાં આવેલા છે. મતદારોની સંખ્યા 2,10,647 છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હાલ 102ની જરૂરિયાત સામે 4,168 બેલેટની યુનિટની વ્યવસ્થા તથા 3,168 કંટ્રોલ યુનિટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત મુખ્ય રાજકીય પક્ષો સાથે અત્યાર સુધીમાં 2 વખત મિટિંગો યોજી તમામ પાસાઓ પર ચર્ચા વિચારણા કરી સૂચનો પણ લેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. જેમ હિંમતનગર શહેરમાં તસ્કરોનો ઉપદ્રવ વધી ગયો છે, એમ આરોગ્ય તંત્ર પણ ઊંઘતું રહ્યું છે અને મચ્છરોનો ઉપદ્રવ વધી જવાથી ડેન્ગ્યુ જેવા રોગોએ નાગરિકોના સ્વાસ્થ્યને બાનમાં લેવાનું શરૂ કરી દીધું છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં તાવના કેસો વધુ જોવા મળી રહ્યા હોવાનું તથા તેમાં શંકાસ્પદ ડેન્ગ્યુના કેસ પણ હોવાનું જાણવા મળી રહ્યું છે. ડેન્ગ્યુના લક્ષણોમાં વધારે પડતો તાવ આવવો, ઠંડી તથા નબળાઈ લાગવી, બ્લડ પ્રેશર ઘટી જવું, ઉલટી થવી, ચક્કર આવવા, શરીરમાં દુખાવા થવા, ગભરામણ થવી તથા નાકપેઢામાંથી લોહી નીકળવું જેવા લક્ષણો જોવા મળે છે, જેથી મચ્છરોના ઉપદ્રવ સામે સાવધાની રાખી રક્ષણ મેળવવું જોઈએ. હિંમતનગરના બગીચા વિસ્તારમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિરની સામે જ બદબુ મારતી ગંદકીનો ઢગ ખટકાતા આ વિસ્તારના રહીશો ત્રાસ અનુભવી રહ્યા છે. હિંમતનગરના હાર્દસામાં બગીચા વિસ્તારમાં નગરજનોની આસ્થા અને શ્રદ્ધાના પ્રતીક સમૂહ કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર આવેલું છે, જ્યાં શ્રદ્ધાળુઓ નિયમિત દર્શનાર્થે આવે છે. દર્શનાર્થીઓના આવવા જવાના રસ્તા પર અને મંદિરની નજીકમાં જ કચરાના ઢગ ખડકાયા છે. અહીંથી પસાર થતા રાહદારીઓને મોં આડે રૂમાલ રાખી પસાર થવું પડે છે. આ વિસ્તારના રહીશ ગોપાલસિંહ ઉદાવતે આક્રોશ સાથે જણાવ્યું કે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ સાંભળવા તૈયાર નથી. નાગરિકોએ નિયમિત ભરેલા ટેક્સમાંથી કામદારોને વેતન ચૂકવવામાં આવતું હોય, કામદારોની કામગીરી ઉપર દેખરેખ રાખવા જમાદારને પણ વેતન ચૂકવવામાં આવતું હોય, છતાં સફાઈ અંગેની આ પરિસ્થિતિ હોય તો અમારે નાગરિકોએ સમજવું શું? આવા બેદરકાર કામદારો પ્રત્યે કોઈ જ કાર્યવાહી ના થઈ શકે? શું એકલા નાગરિકોએ જ ટેક્સ ભરવામાં વિલંબ થાય તો દંડ સહન કરવાનો? વિસ્તારના કોર્પોરેટરની પણ કોઈ ફરજ ખરી કે નહીં? મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગો પગપેસારો કરી રહ્યા છે ત્યારે વ્યવસ્થિત સફાઈ કરાવી સ્વચ્છ શહેર, સ્વસ્થ શહેર સૂત્રને જીવતદાન મળે એવી લોકલાગણી છે. હિંમતનગરના પ્રતિનિધિ સુરેશ થોરી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલ, ગાયત્રી આશ્રમ તથા અન્ય સ્થળોએ શરદ પૂનમની રઢિયારી રાતમાં વિવિધ કાર્યક્રમો દ્વારા રાતને રંગીન બનાવી દીધી હતી. શરદ પૂનમની રઢિયારી રાત્રિએ ચંદ્રમા પૂર્ણ માત્રામાં 16 કળાઓથી ખીલીને ગગનમંડળમાં અને પૃથ્વી પર શીતળ ચાંદની રેલાવીને 9 ખંડની અજવાળી મૂકે છે. એવી આ શીતળ રાત્રિમાં હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્કૂલની બહેનો દ્વારા શરદોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પ્રારંભમાં સિવિલ સર્જન ડૉક્ટર જયંત ઉપેરિયા તથા નર્સિંગ સ્કૂલના પ્રિન્સિપાલશ્રીએ મહાશક્તિની આરતી ઉતારી હતી. બાદ વિદ્યાર્થિનીઓએ
સંગીતના સથવારે રાસ ગરબાની રમઝટ જમાવી હતી. મોડે સુધી ગરબામાં ઘૂમ્યા બાદ સૌએ દૂધ પૌવાની મોજ માણી હતી. બળવંતપુરામાં આવેલા બળિયાદેવના મંદિરે આગળ પણ ગ્રામજનોએ સંગીત વૃંદના સથવારે ગરબાની રમઝટ જમાવી હતી. એક તો ચાંદની ભરી રાત અને સરખી સહિયરનો સાથ, પછી તો યૌવન હિલોડે જ ચડે ને. તસિયા રોડ પર આવેલા ગાયત્રી આશ્રમમાં પણ શરદ પૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના આ કાર્યક્રમમાં સિદ્ધપીઠ ગાયત્રી આશ્રમના યુવા ક્રાંતિદળના યુવક યુવતીઓ તથા સક્રિય પરિજનો દ્વારા દેવ સંસ્કૃતિ પુનઃ જાગરણ હેતુ માટે સમાજને સારા સંસ્કારો પ્રદાન કરવાના હેતુસર વિશેષ સંસ્કાર સભર નાટક માતૃદેવો ભવની રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેને દર્શકોએ મન ભરીને માણી દૂધ પૌવાનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. શરદ પૂનમની રાત્રિએ ચંદ્ર પૃથ્વીની ખૂબ નજીક આવે છે, એના કિરણોનો પ્રભાવ વધી જાય છે. આ કારણે જ સમુદ્રમાં પૂનમે મોટી ભરતી આવે છે અને સમુદ્ર ઉછળી ઉછળીને ચંદ્રમાને ચૂમવા જાણે અધીરો બને છે. અને એવી જ શીતલ ચાંદની રાતમાં સૂર્યોદય પાર્કમાં કેશવ ગરબા ગ્રુપ દ્વારા રાસ ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ યુવક યુવતીઓ રેલાઈ રહેલા કર્ણપ્રિય સંગીતના સથવારે ગરબામાં ઝૂમી ઉઠ્યા હતા. ચંદ્રની સોળે કળાએ ખીલેલી રાત, રાસ ગરબા, ગીત સંગીત અને ગરબામાં અનેક કલાઓની અભિવ્યક્તિનો રૂડો અવસર બની રહી હતી. શરદ પૂનમની ચાંદીના સિંચનથી વનસ્પતિમાં આયુર્વેદિક ઔષધીય ગુણો પ્રગટે છે અને તેથી જ શીતલ ચાંદનીમાં ઠંડા કરેલા દૂધ પૌવા ખાવાનું મહત્વ વધી જાય છે, જેનો સૌએ લાભ લીધો હતો. હિંમતનગરના પ્રતિનિધિ સુરેશ થોરી સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર. હવે જોઈએ હિંમતનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ખેત ઉત્પાદનના ભાવ. હિંમતનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના તારીખ 30/10/2012 ખેત ઉત્પાદનના 20 કિલોના ભાવ આ પ્રમાણે રહ્યા હતા. મગફળી 800 થી 882, એરંડા 700 થી 716, ઘઉં 305 થી 374, બાજરી 215 થી 239, મકાઈ 240 થી 275, કપાસ 811 થી 855, ચણા 750 થી 811, તુવેર 600 થી 750, મગ 800 થી 1000, અડદ 400 થી 550, ગુજરાત સત્તર ડાંગર 240 થી 255, તલ 1200 થી 1400, જુવાર 200 થી 256. સિટી ન્યૂઝ સત્યની સાથે. સાધના, યે નયા રિમોટ કિસકા હે? અરે જીજી, યે રિમોટ નહીં, જાદુ કી છડી હે ઇસ સેટઅપ બોક્સ કી, જો બિલકુલ આપકે રણવીર જી કી તરહ આપકે ઇશારોં પર ચલતા હે. આવ આવ દિખાતી હું, યે દેખો જીજી. सिर्फ एक बार इंस्टॉलेशन चार्जेस और बिना किसी रेंटल के आप सेट टॉप बॉक्स की खूबियां देखते ही रह जाएंगे. 150 चैनल्स, 5 गेम्स, आसान चैनल सर्फिंग, 24 घंटे कस्टमर सर्विस और भी बहुत कुछ. इतना कुछ और वो भी आपके इशारों पर. आप भी इन झंझटों को कहिए गुड बाय और आज ही सेट टॉप बॉक्स ले आइए. अधिक जानकारी के लिए आपके केबल ऑपरेटर से संपर्क करें या कॉल करें टोल फ्री 1800-233-0233 पर. हेलो शीला, यार आज बारिश बहुत है, आज घर जल्दी आऊंगा. गर्मा गर्म पकौड़े शकौड़े बना के रखना यार, साथ में बैठ के टीवी देखेंगे. लो जी. ओ यार, टीवी को क्या हुआ यार? ये टीवी तो ठीक है पर बाहर आपकी डिश हिल गई है. गई भैंस पानी में. हेलो, बोलो कपूर भाई, क्या बोलते हो? अरे यार, सचिन की सेंचुरी पक्की है भाई. अरे यार क्या बताऊं, मेरे टीवी में तो शाहरुख चिपक गया है, डिश हिल गई है.
कोई बात नहीं कपूर भाई, भाभी जी ने जो वो गर्मा गर्म पकौड़े बनाए हैं ना, वो लेके मेरे घर पे आ जाओ। भाभी ये पकौड़े बहुत टेस्टी बना दिए। ओ यार तुम्हारे टीवी में तो बहुत ही क्लियर पिक्चर आ रही है। कपूर भाई तुम बिना सोचे समझे कुछ भी खरीद लेते हो। ये देखो GTPL का डिजिटल केबल टीवी बॉक्स, DVD क्वालिटी पिक्चर, स्टीरियोफोनिक साउंड, 150 से ज्यादा टीवी चैनल, रेडियो चैनल और इलेक्ट्रॉनिक प्रोग्राम गाइड, और साथ में फेवरेट चैनल ऑप्शन भी। ये सब कुछ है वो भी सिर्फ 999 रुपए में। ओ यार ये तो मुझे भी लेना है यार। अरे वेरी इजी, तुम्हारे केबल ऑपरेटर को फोन करो, वही तुम्हारे घर पे GTPL का डिजिटल केबल टीवी बॉक्स फिट कर देगा। ज्यादा जानकारी के लिए केबल ऑपरेटर या तो टोल फ्री नंबर 1-800-233-0233 पर संपर्क करो। GTPL डिजिटल केबल टीवी बॉक्स, तुम्हारी विश विदाउट डिश। सिटी न्यूज सत्यनी साथे। समाचारों ना अंतिम मुख्य समाचार फरी एक बार। સરદપુરા ની રઢિયાળી રાત્રિએ હિંમતનગર માં વિવિધ સ્થળોએ સંગીત ના સત્વરે હિલોડે ચડેલું યુવાન। મોડાસા ની માતા ગણાતી એવી માજુમ નદી ની ગંદકી થી પ્રજા માં રોષ। હિંમતનગર ના બગીચા વિસ્તાર માં આવેલા કાશી વિશ્વનાથ મંદિર ની સામે જ બદબૂ મારતી ગંદકી નો ઢગ। હિંમતનગર નગરપાલિકાના સભાખંડમાં મળેલી સામાન્ય સભા। સિટી ન્યૂઝમાં આજે બસ આટલું જ, આવતીકાલે નવી ઘટનાઓ તથા નવા સમાચારો સાથે ફરીથી મળીશું। ત્યાં સુધી સિટી ન્યૂઝની ટીમ સાથે બીજલ પંડ્યાને રજા આપશો, નમસ્કાર। સિટી ન્યૂઝ સત્યની સાથે।